गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे छेले दाखला गणना तापमान आधारित अवरोधकता तापमान से अवरोधक तापमान सूत्र आधारित पछी वच्चे आपणे एक लेक्चर जे मूकी दीधुं हतुं कणपट सात कार्बन अवरोध विषयनुं ई पण आपणे लीधुं। आजे आपणे जे वात करवी छे विद्युत ऊर्जा अने पावर। ऊर्जा अने पावर आपणे खबर छे, आपणे एनी वात करवी छे त्यारे विद्युत ना संदर्भमां के विद्युत ऊर्जा अने पावर शू छे अने एनुं सूत्र शू छे। आ सूत्र पण मेळवुं छे बराबर, तो चालो विद्युत ऊर्जा अने पावर जो आना आपणे समजवा माटे पहेला एक सुवाहक लईए बराबर, के जेनो अवरोध आर छे एवो एक सुवाहक लईए। जो आमे जेनो अवरोध आर होय एवो एक सुवाहक लईए बराबर, એનો આ છેડો જે છે આનામાં કોણ યા એ બિંદુ અને હું બી નામ બરાબર। ધારો કે આમાંથી પ્રવાહ વહે છે આય, આખી લાઈનમાંથી કેટલો પ્રવાહ વહે છે આય, આય જેટલો પ્રવાહ વહે છે આમાંથી પણ આવ્યો બરાબર। હવે આને ધારો કે પ્રવાહ આમ વહે છે એટલે સીધો સંબંધ એમ થયો કે આ नदी हो नदी नदी में पानी केम वहे, पानी जत्थो केम वहे, ऊंची जगह थी नीचे जगह पानी जाए એમ આયા એ આગળ સ્થિતિમાન ઊંચું છે બી આગળ નીચું છે એટલે પ્રવાહ આમ વહે કેમની વાત છે આમ જે એવું આપણે કહી શકીએ। મતલબ આયા શું છે કે VA ગ્રેટર ધેન VB છે બરાબર, VA મોટું છે તો સીધો મતલબ એમ છે મિત્રો કે હું આને આ સાઈડ લઈ જાઉં તો VA માઇનસ VB આ ગ્રેટર ધેન 0 થાય અને આમ બી આ તફાવત છે એ અને બી આગળ સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને હું મિત્રો નામ આપું V, એને નામ આપું V। તો V પણ ધન થયું, V ગ્રેટર ધન 0 થયું, આ તફાવત ધન મળ્યો આપણને V - VB, એ અને બી આગળના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને કેવો મળ્યો ધન મળ્યો બરાબર, મેં એને V કીધું। હવે આપણે डेल्टा क्यू जेटलो विद्युत भार छे आई थी आया जाए सपोज डेल्टा टी समय केटला समय में डेल्टा टी समय में डेल्टा क्यू जेटलो विद्युत भार छे ई समझो के आना कोई आक्षेप में आई थी पसार થાય છે डेल्टा टी समय में सुवाहक में पसार થાય છે अथवा आना कोई आक्षेप में आना कोई आक्षेप में डेल्टा टी समय में डेल्टा क्यू जेटलो विद्युत भार पसार થાય છે। ધારો કે डेल्टा टी समय केटला समय डेल्टा टी समय डेल्टा टी समय में डेल्टा टी समय में डेल्टा क्यू जेटलो विद्युतभार आना पर आक्षेप माथी डेल्टा टी समय में डेल्टा क्यू जेटलो विद्युतभार पसार થાય છે
બરાબર માટે લખિત વાત છે તો પ્રવાહ કેટલો રહે છે જ્યાં પ્રવાહ રંધ્ર આય આય બરાબર આમ કરી શકો મિત્રો માટે આય બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી જોજો આનો પરિણામ એક તો તો મિત્રો આય બરાબર શું લખી શકો આય डेल्टा क्यू अपॉन डेल्टा बराबर प्रवाह એટલે વિદ્યુત ભાર ભાગ્યા સમય આ આમ જો તો સરેરાશ પ્રવાહ થયો એને આપણે આય કહે આમ લખી શકાય પ્રવાહ q / t બોલો હવે આપણે આગળ વધીએ તો ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર અહીંથી અહીં આવ્યો તો એને કેટલી ઊર્જા ગુમાવી કેટલી સ્થિતિ ઊર્જા ગુમાવી ગુમાવી તો છે डेल्टा क्यू विद्युत भार गुमावे स्थिति ऊर्जा ગુમાવેલી સ્થિતિ ઊર્જા બરાબર મિત્રો શું થશે આયા કેટલી હતી તો કે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી એ છે પછી કેટલી રહી ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી બી છે આયા આટલી હતી આ સ્થિતિ ઊર્જા કેટલી હશે હું એને યુ એ કહું સપોઝ મિત્રો આને યુ એ કહો આયા Vb va minus vb હવે સ્થિતિ જો ફેરફાર એટલે શું હવે સ્થિતિ ઊર્જા એટલે આય થી આય ફેરફાર સ્થિતિ ઊર્જા ફેરફાર ડેલ્ટા u બરાબર ua minus sorry ub ફેરફાર એટલે u અંતિમ એટલે કે u ફાઇનલ u final minus u initial ફેરફાર કોને કે અંતિમ માઇનસ પ્રથમ તો જો આ આપણું ફાઇનલ છે u final is equal to ub અને આ u initial is equal to ua તો u final કેટલું છે delta q into vb minus u initial કેટલું છે ua हमें याद है प्रोपोलॉजी प्रोजेक्ट स्टेप आई यू बी माइनस यू ए यू बी कितना है डेल्टा क्यू इनटू वी बी डेल्टा क्यू इनटू वी ए डेल्टा क्यू सामान्य करना हूँ माइनस डेल्टा क्यू अंदर सो मत समझ रहे हो माइनस क्या दुबा लाके ला भी है वी ए माइनस vb बराबर माइनस डेल्टा q v माइनस vb એટલે મિત્રો જો v છે કે નહીં ઇનટુ v તો મિત્રો આ આપણને સ્થિતિ ઊર્જાનો ફેરફાર મળ્યો આનો પરિણામ દેખો ટૂંકમાં સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલો થયો માઇનસ ડેલ્ટા q ઇનટુ v કેટલો ફેરફાર થયો બરાબર હવે ગતિ ઊર્જાનો ફેરફાર કેટલો હવે જો આપણે જાણીએ છીએ કે
u बराबर e मतलब कुल ऊर्जा बराबर अचल बराबर कुल ऊर्जा बराबर अचल। मित्रों संरक्षित क्षेत्र हो कुल ऊर्जा अचल की ऊर्जा में संरक्षण है ऊर्जा संरक्षण नियम ना नियम मुझे बात दे होता u बराबर कुल ऊर्जा बराबर अचल की कुल ऊर्जा ना बोले गति ऊर्जा वधे तो स्थिति ऊर्जा घटे गति ऊर्जा घटे तो स्थिति ऊर्जा वधे कुल ऊर्जा सरवाळो ना बोले। હવે આની પર હું તફાવત લઈ ચલાવું માટે ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ જો મેં ડેલ્ટા કરે તફાવત લઈ જ રહ્યો વાટાઓ બરાબર ડેલ્ટા છે અને મિત્રો અચળ ડેલ્ટા શું થાય તફાવત અચળ હોય अचर हो तो तफावत हो जाए अगर पांच पांच छे अचर से तफावत तो सर्वत पर पांच कुछ ही पांच पांच से पांच जीरो अचर तो तफावत जीरो। माटे मित्रों डेल्टा कैसे हुआ है अनाम गई है माइनस डेल्टा यू बराबर माइनस और डेल्टा यू जो परिणाम दे पर माइनस डेल्टा क्यू इनटू वी कारण परिणाम दे कारण परिणाम दे बराबर बराबर माइनस माइनस प्लस डेल्टा क्यू इनटू बी बराबर। जो मित्र आज से आया तरह क्या किया डेल्टा क्यू वी एटले वी माइनस वी आने वी बराबर તમે જો આ ગુમાવેલ ઉર્જા જ છે ગતિ ઉર્જા અને લખ્યું થાય ગુમાવેલી સ્થિતિ ઉર્જા બરાબર એ આવી સ્થિતિ ઉર્જા પર આટલો ઘટાડો છે આટલી ગુમાવેલી ગતિ આટલી ગુમાવેલી છે તો ગતિ ઉર્જા શું થયું ગતિ ઉર્જા ખરેખર શું થાય એમ હવે જો ગતિ ઉર્જા ધન મળી મતલબ ગતિ ઉર્જામાં વધારો મળ્યો સ્થિતિ ઉર્જામાં આટલો ઘટાડો મળ્યો ગતિ ઉર્જામાં આટલો વધારો મળ્યો કારણ કે ગતિ ઉર્જા ધન મળી જો સ્થિતિ ઉર્જા રૂમ મેળી તો સ્થિતિ ઉર્જા ગઈ નહીં ગતિ ઉર્જા હોય નહીં તો ગતિ ઉર્જા નો વધારો છે આ વધારો થયો તમે જોઈ શકો છો આમ છે ગતિ ઉર્જા શું થયો છે વધારો આ ગેટર તો જીરો કારણ કે વી ગેટર તો જીરો છે અને ડેલ્ટા ક્યુ પર ગેટર તો જીરો હોય તો આપણો ગેટર તો જીરો આવ્યો અર્થાત अर्थात विद्युत भार में गति ऊर्जा में वधारो थाय छे गति ऊर्जा में वधारो थयो मतलब अनो थाय वेग में वधारो थयो होय तो थाय विद्युत भार में वेग में वधारो थयो होय तो गति ऊर्जा में वधारो थाय पण आपणे तो एम भण्या કે ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે અચળ વેગથી પ્રવેગ તો જીરો છે જો પ્રવેગ જીરો હોય અને અચળ વેગ હોય ડ્રિફ્ટ વેગ તો વેગમાં વધારો ક્યાંથી થાય વેગમાં વધારો ન થાય તો ગતિ ઉર્જામાં વધારો ક્યાંથી થાય ગતિ ઉર્જામાં વધારો તો જીરો આવે જીરો આવવો જોઈએ ને અહીં જીરો નથી આવ્યો અહીં જીરો આવ્યો ડેલ્ટા કે જીરો થવો જોઈએ અચળ વેગ હોય તો શું થાય આપણે ભણી ગયા કે વિદ્યુત ભાર છે સુવાહકમાં અચળ વેગ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે વીડી જેટલા ડ્રિફ્ટ વેગ તો અચળ વેગથી ગતિ કરતો હોય વિદ્યુત ભાર તો કઈ વેગમાં વધારો થાય વેગમાં વધારો ન થાય તો ગતિ ઉર્જામાં વધારો થાય ગતિ ઉર્જામાં વધારો ન થાય તો ડેલ્ટા કે જીરો આવવો જોઈએ જીરો ને બદલે અહીં ધન સંખ્યા આવી લો જીરો નથી આવ્યો વ્યવહાર ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી આનો સીધો મતલબ છે કે આટલી ઉર્જા છે ये विद्युत भार खरेखर वेग अचल जी रहे है पटली ऊर्जा ही गुमा भी दिए क्या क्या गुमावे छे क्या गुमावे छे क्या वेग में वधारो થતો નથી તો જાય છે કે મિત્રો જાય છે એ વિદ્યુત ભાર જતો હોય ના તો આયન સાથે અથડામણ ઇલેક્ટ્રોન જતો હોય આમ આયન આયનો અને પરમાણુ ગામ દોલન કરતા હોય ને એની આરે ફટ ફટ ફટ
ઈ ભટ્ટા એ પોતાની ગતિ ઊર્જા કોને આપી દે આયન કે પરમાણુ આપી દે તો પરમાણુ પાછા દોરણ કરા તો પોતાની ગતિ ઊર્જાને કારણે પરમાણુ વધારે દોલિત થાય એટલે પોતાની ગતિ દોલિત થાય એટલે ગરમ થાય ઉષ્મા ઊર્જા દેખાડે બહાર આવે મતલબ કે આ ભટકાય 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 ગતિ ઊર્જા વધારો જે જેટલો વધારે હોય ને ઈ ભટ બધો વેગ ભટકાવા કારણે અથડાવાના કારણે અને ઈ પોતાની ઊર્જા છે ઇલેક્ટ્રોન ઈ આયનો કે પરમાણુ આપી દે એને કારણે પરમાણુ દોલિત થાય એને કારણે વાહક ગરમ થાય એટલે ઉષ્મા ઊર્જામાં જાય છે આ દુભાવે ઊર્જા સ્થિતિ ઊર્જા છે અથવા તો કે આ ગતિ ઊર્જામાં વધારો છે ઈ ક્યાં જાય તો કે વાહક ની ઉષ્મા ઊર્જા વાહકમાં ઉષ્મા ઊર્જા રૂપે વેગમાં ઉષ્મા ઊર્જા રૂપે વેગમાં વધારો થાય છે અહીં લખી શકું અહીં લખી શકું આ વધારો गति ऊर्जा आ उदाहरण उष्मा ऊर्जा रूपे वाहक में सुवाहक में सुवाहक में उष्मा ऊर्जा रूपे उष्मा ऊर्जा रूपे व्यय पाने से अथवा व्यय थाय छे ऊर्जा उष्मा ऊर्जा माटे करू पड़तु कार्य करू पड़तु कार्य मने डेल्टा डब्ल्यू को तो कार्य એટલે ગતિ ઊર્જાનો ફેરફાર બની ગયા આપણે કાર્ય ઊર્જા પ્રમાણે ગતિ ઊર્જાનો ફેરફાર કાર્ય એટલે ગતિ ઊર્જાનો गति ऊर्जा प्रमाण डेल्टा के ने डेल्टा के એટલે જો આ લ્યો પરિણામ બે આપણે અહીંયા આ પરિણામ નામ મને ખબર છે પાડી ડેલ્ટા q ઇન્ટુ v કેટલું કાર્ય બરાબર મિત્રો રાવડ જાય છે આપણે જો માટે ઉષ્મા ઊર્જા ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી પણ ડેલ્ટા ક્યુ એટલે શું થાય તમે જોવો અને કરતા બરાબર આઈ ઇન્ટુ ડેલ્ટા ટી આઈ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી બરાબર આ પરિણામ આપણે કીધું હા હવે પાવર રાજમાં ઉર્જા ખરેખર તો વિદ્યુત ઉર્જામાંથી જ આવે છે તો આને વિદ્યુત ઉર્જા કહી શકું ઉષ્મા ઉર્જા કાઉસમાં વિદ્યુત ઉર્જા એમ પણ કહી શકાય અથવા આમ લ્યો માટે વિદ્યુત ઉર્જા કે જે ઉષ્મા ઉર્જા રૂપે વેય પામે છે એને જેટલી જોઈ બરાબર ઉષ્મા ઉર્જા
2 into V. माटे विद्युत पावर और विद्युत पावर को P को तो P is equal to delta W भागा delta W. अब बढ़िया है पावर पावर अपने ऊंचा भागा समय एक कम समय से तो कार्य आ कार्य छे ऊर्जा से विद्युत ऊर्जा से कि जो उसमें ऊर्जा रूप में नहीं बनी तो विद्युत पावर डेल्टा डब्ल्यू अपने आने ट्रेन डेल्टा क्यू इनटू वी आप आ ऐसे ले लियो आरे परिणाम कौन पर से डेल्टा डब्ल्यू इसमें है आई इनटू डेल्टा टी इनटू वी आएगा डेल्टा टी तो छे बराबर डेल्टा टी गया तो हम आए आई इनटू वी अरे पावर सूत्र हूँ जी मित्रों आई इनटू वी बराबर ये सूत्र था है ना मूवी जगह से मुके सकू आया रे मुके सकू बराबर मारे पी बराबर सो थियो आई स्क्वायर इनटू आपने सूत्र थियो जो अथवा आई जगह से मुके सकू अथवा पी बराबर जो जी आई जगह वी अपॉन आर मुके सकाय तने आ तो पावर वी हो तो वी इज इक्वल टू आया आई जगह से मुके सके माटे आई बराबर वी अपॉन आर हम पण मुके सकाय तो वी अपॉन आर हम मुकू सॉरी हां आई मुकू क्या आई मुकू आई मुकू तो बस तो वी होना रिस्पेक्ट थी जैसे रिस्पेक्ट अपॉन हाँ पढ़ा अतर सूत्र पावर ना थे जब इतना आयनी आए गए वर्षों में को वी अपॉन आ है ना अमा में वी बराबर वर्षों में को आये अतर ने सूत्र आपने मरा अतर ने सूत्र आपने खबर हो चुकी पावर बराबर से मित्रों आप पावर से आवश्यक क्या है अटली ऊर्जा से व्यय पामे से जो टाइम जो बल्ब होय तो बल्ब गर्म થાય અને ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા સ્વરૂપે ઉર્જા જાય તો આ ઉર્જાનો ઉદ્ગમ ક્યાં મિત્રો આના ઉદ્ગમ માટે જનરલી આપણે વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષ હોય જો આ પ્રમાણે હોય છે जो आप प्रमाण है आई विद्युत अग्रह हो बीजो एक विद्युत अग्रह हो पची एने से रसायन में भरू हो रासायनिक द्रावण लगे विद्युत द्रावण अभी विद्युत द्रावण में हो उसमें भेद है विद्युत द्रावण विद्युत द्रावण लगे इलेक्ट्रोलाइट मित्र आ प्रवाह हो आ धन चढ़ो आ प्लस हो माइनस आने धन विद्युत अग्रह कहिए आने के धन विद्युत अग्रह मित्र आने ऋण विद्युत अग्रह कहिए ऋण विद्युत अग्रह
છે આ વી જેટલો છે આ કાઈ ભાગ ભાગ એટલે વાત કરે આ વી આ જે વી છે વ્યાસ આ બે છે તફાવત આ ના બે છેડા વચ્ચેનો તફાવત અહીં બલ્બ હોય તો બલ્બમાં ગરમ થાય ઉષ્મા ઊર્જા જાય અને કારણે પ્રકાશ ફેંકાય તો ઉષ્મા ઊર્જા અને પ્રકાશ સ્વરૂપે ઊર્જા બધી આ પાવર ખર્ચાય જાય તો જનરલી આપણે બેટરી છે આ કારની બેટરી હોય શું એ જ છે મસલ પર કેસે હોય અને સિસાના વિદ્યુત અગ્રહ હોય છે બરાબર છે આ રીતે અલગ પ્રકારના એક પીબી નો હોય છે એટલે લેડ નો એક પીબી ઓટો વિદ્યુત અગ્રહ હોય આ રીતે બેટરીમાં હોય છે એમાં આવે વિદ્યુત ધારણ કરી થાય એટલો એસો પર હોય સેલ્ફ પ્રેગેસિવ હોય છે બેટરીમાં આ રીતે હોય છે સિસ્ટમમાં બનેલા અગ્રહ હોય એક પીબી નો એટલે એક લેડ નો હોય એક પીબી ઓટો હોય લેડ ઓક્સાઇડનો સળિયો હોય પીબી ઓટો અને એક પીબી નો સળિયો ને સલ્ફ્યુરિક એસિડ ભરી હોય બેટરી તો એ છે એમાંથી આપણે બધી ઊર્જા મળતી રહે પણ જ્યાં વાપરીએ બરાબર આ બધી આ બધી ઊર્જા મળે છે આ પાવર ત્યાં વિદ્યુત રાસાયણિક કોષમાંથી આપણને મળે છે બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરશું કે વિદ્યુત ઊર્જાનું પ્રસાર ટ્રાન્સમિશન વિદ્યુત પાવરનું પાવરનું ટ્રાન્સમિશન વિદ્યુત પાવરનું ટ્રાન્સમિશન એક જગ્યાએ બીજી જગ્યાએ પાવર પહોંચાડીએ તો કેમ પહોંચાડાય છે શું મુશ્કેલી પડે એનું નિવારણ કરવા માટે શું કરવું પડે એ આપણે અને પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું ઓકે ધન્યવાદ.